સુરતના નાનપુરા ખંડેરાવપુરમાં ગત મોડી રાત્રે બાઇકની ટક્કર લગાવવાના સામાન્ય બાબતના ઝઘડામાં બે જૂથ સામસામે આવી જતા પથ્થરમારો અને બાટલો ફેંકતા વાતાવરણ તંગ થઈ ગયું હતું. જો કે ઘટનાની જાણ થતાં દોડી ગયેલી પોલીસે મામલો થાળે પાડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરતના નાનપુરા ખંડેરાવપુરમાં ગત મોડી રાત્રે બાઇકની ટક્કર લાગવાના મુદ્દે બંનેના ચાલક વચ્ચે ઝઘડો થયો હતો. નજીવી બાબતે થયેલા ઝઘડામાં જોત જોતામાં બંને પક્ષે ટોળા એકત્ર થઈ ગયા હતા. ટોળાએ એકબીજાને સામ સામે ગાળાગાળી કરવાની સાથે પથ્થરમારો અને કાચની બોટલો ફેંકતા વાતાવરણ તંગ થઈ ગયું હતું, જેને પગલે સ્થાનિક વિસ્તારમાં દોડભાગ મચી જવા પામી હતી. જો કે ઘટનાની જાણ થતાં અઠવાલાઇન્સ પોલીસ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસે તુરંત જ ટોળાને વિખેરી નાખ્યું હતું અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આજે અહીંયા રાતના સમયમાં જિંગા સર્કલને બાજુમાં જે લાપસીવાલની ચાલ છે ત્યાં એક ઘટના પોલીસના ધ્યાને આવેલ છે, જેમાં બે જૂથો વચ્ચે જે છે એક ઘટનાનો બનાવ બનેલ છે. એમાં જે પોલીસને જાણ થતાં પોલીસની અલગ અલગ ટીમો બધી તાત્કાલિક સ્પોટ ઉપર પહોંચી ગઈ અને સિચ્યુએશનને કંટ્રોલમાં લઈ લીધી છે. અત્યારે સ્થિતિ બધી નોર્મલ છે અને આ જે ઘટના બની છે, જે લોકો એમાં સંડોવાયેલા છે એ લોકો વિરુદ્ધ જે છે આગળની કાર્યવાહી જે છે અમારે ચાલુ થઈ ગઈ છે. જે ઘટનાનો કારણ પ્રાથમિક રીતે જાણવા મળ્યો છે એમાં એક જે ફોર વ્હીલર વ્હીકલ જે આવેલો હતો અને અહીંયા જે અમુક લોકો હતા, અહીંયા જે પ્રાથમિક વિગત જાણવા મળી છે કે એ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને આ બોલાચાલીને લીધે જે છે આગળની ઘટના બની છે. જે કેટલા લોકો સંડોવાયેલા હતા, કોણ કોણ હતા, આ બધાની તપાસ જે છે અત્યારે ચાલુ છે. જે ઇન્જરી વગર પણ થઈ છે એની પણ જે છે તપાસ ચાલુ છે, કેટલા લોકોને શું ઇન્જરી થઈ છે. જે હું વાત કરી આપને કે એમાં જે ફોર વ્હીલર આવ્યો અને અમુક લોકો જે અહીંયા હતા એ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને આનાથી જે છે આગળ ઘટના બનેલ છે. હા, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, સિચ્યુએશન બધી નોર્મલ છે અને આગળની જે આ ઘટના બની છે, જે ઘટનામાં લોકો સંડોવાયેલા હતા એ લોકો વિરુદ્ધ પણ આગળની કાર્યવાહી જે છે અમારે ચાલુ છે. નહીં, અત્યારે એક જે છે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ જે છે હોસ્પિટલમાં અમારી ટીમ ગયેલી છે. જે લોકો એમાં કોઈને ઇન્જરી થયેલી હોય તો એ લોકો જે છે જે ફરિયાદ આપે એના મુજબ જે છે ફરિયાદ લેવામાં આવશે.